આજે જામનગર મહાનગરપાલિકાની જનરલ બોર્ડની મીટિંગ મેયર હસમુખભાઈ જેઠવાના અધ્યક્ષપદે યોજાઈ હતી બેઠકમાં બેડેશ્વર ઓવરબ્રિજને મહારાણા પ્રતાપ નામ તથા સમર્પણ ઓવરબ્રિજને છત્રપતિ શિવાજી નામ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો આ ઉપરાંત વિવિધ મુદ્દે ચર્ચા થઈ હતી દરમિયાન મહારાણા પ્રતાપની પ્રતિમા મૂકવાની વાત માત્ર સાથે શહેર રાજપૂત યુવા સંગઠનના આગેવાનોએ હંગામો કર્યો હતો संगन प्रमुख ऋषिराजसिंह सहितना सहितेदारोए जनरल बोर्ड मळपूर्वक खुशी जाई आक्रमक रजुआत આજે જામનગર જિલ્લામાં કોરોનાના નવા ચાર કેસ નોંધાયા છે શહેરના વાઘેરવાડા વિસ્તારના ચોવીસ વર્ષીય યુવાન ભોઈવાડા વિસ્તારના ત્રેસઠ વર્ષીય વૃદ્ધ તથા ઘાંચીની ખડકી વિસ્તારના ઓગણપચાસ વર્ષીય પુરુષનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે આ ઉપરાંત લાલપુરના વેરાવળના પટેલ સમાજ પાસે પ્લોટ વિસ્તારના આડત્રીસ વર્ષીય પુરુષ પણ કોરોનાગ્રસ્ત થયા છે આજે સાંજે જીજી હોસ્પિટલમાં આવેલ જામનગર જિલ્લાના સત્યાસી તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના બે સહિત કોરોનાના કુલ શંકાસ્પદ દર્દીઓના સેમ્પલનો રિપોર્ટ આવવાનું હજુ બાકી છે જામનગરની જીજી હોસ્પિટલમાંથી ડોક્ટરોની ટીમને અમદાવાદ મોકલવામાં આવે છે અમદાવાદ ડેપ્યુટેશન પર ફરજ બજાવી પરત ફરતા ડોક્ટરો પૈકી અગિયાર ડોક્ટરો કોરોનાગ્રસ્ત થયા છે જામનગરમાં પણ હવે કોરોનાનું સંક્રમણ ભયજનક રીતે વધતા હોસ્પિટલમાં ડોક્ટરોની અછત સર્જાઈ છે સમગ્ર સ્થિતિને ધ્યાને લઈને હવેથી જામનગરના ડોક્ટરોને અમદાવાદ ન મોકલવાની માંગ ઉઠી હતી હોસ્પિટલના એનએસિસિયા વિભાગ દ્વારા પણ આ અંગે રજૂઆત કરવામાં આવી હતી આખરે હવેથી જીજી હોસ્પિટલના ડોક્ટરોને અમદાવાદ ન મોકલવાનો નિર્ણય લેવાયો છે એમ્પી શાહ મેડિકલ કોલેજના ડીન દ્વારા આ અંગે ઘોષણા કરવામાં આવી હતી ખંભાળિયામાં વિવિધ વિસ્તારોમાં દબાણો વધતા તંત્રએ દબાણ હટાવ ઝુંબેશ આરંભી છે આજે પ્રાંત અધિકારીની આગેવાની હેઠળ પોલીસની ઉપસ્થિતિમાં ડેમોલિશન કરવામાં આવ્યું હતું જીવીજે હાઈસ્કૂલ કુંભારવાડા વિજય સિનેમા રોડ વગેરે વિસ્તારોમાં જેસીબી મશીનની મદદથી દબાણ હટાવવામાં આવ્યા હતા